साबरकांठा जिल्लाना प्रांतिज नेशनल हाईवे 8-3 रस्ता एप्रोच रोड पर आवेली बन्ने सोसायटीओना रहीशोने नियमित वेरो भरवा छताए रजूआत छताए छेल्ला एक महीनाथी पाणी न मळता आखरे बन्ने सोसायटीनी महिलाओ पालिकामां दोड़ी आवी हती अने रजूआतो करी हती। प्रांतिज नेशनल हाईवे 8 ઉપર આવેલ શુભમ રેસિડેન્સ સોસાયટીના રહીશો તથા એપ્રોચ રોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીના રહીશોને છેલ્લા એક મહિનાથી પાણી ન મળતા બંને સોસાયટીના રહીશો મહિલાઓ પ્રાંતિજ પાલિકા ખાતે દોડી આવ્યા હતા। તો શુભમ રેસિડેન્સ સોસાયટીના રહીશોને 6 લાઇન રોડના કામને લઈને પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણી મળતું નથી તો એપ્રોચ રોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીની પાણીની લાઇન ચોકઅપ થતાં પાણી મળતું નથી ત્યારે બંને સોસાયટીના રહીશોને છેલ્લા એક મહિનાથી પાણી ન મળતા રોજિંદું ટેન્કર મંગાવે છે તો ટેન્કર 700 થી 1000 રૂપિયામાં પડે છે ત્યારે રહીશો દ્વારા પાણીને લઈને પ્રાંતિજ નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છતાંય એ ધ્યાને ન લેવામાં આવતા રહીશોએ પ્રાંતિજ પ્રાંત કચેરી સુધી રજૂઆતો કરવામાં આવી હતી પણ આજ દિન સુધી ધ્યાને ન લેવામાં આવતા આખરે કંટારેલા રહીશો સોસાયટીની મહિલાઓ રણચંડી બની હતી અને પ્રાંતિજ પાલિકાએ આવી પહોંચી હતી ત્યારે પાલિકાએ 2-3 દિવસમાં પાણીની સમસ્યા હલ થવાની ખાતરી આપવામાં આવી હતી તો રહીશો દ્વારા પણ ચીમકી આપવામાં આવી હતી કે જો 3 દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો બંને સોસાયટીના રહીશો મહિલાઓ પ્રાંતિજ નગરપાલિકામાં ધામા નાખશે ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે આવનાર દિવસોમાં જ ખબર પડશે। ત્યારે હાલ તો નિયમિત પાણી સફાઈ વેરા સહિતના વેરાઓ રહીશો ભરવા સતાય રહીશોને હાલ તો પાણી માટે વલખા મારવા પડે છે। ઝીલ રાવલ ZSTV પ્રાંતિજ। અમારે યોગેશ્વર સોસાયટીમાં પાણીનું પેલું એસ અને એન્જિનિયર બેન એમ કીધું સકે 10 દિવસની અંદર એમ કહો અમે પેલું એ કરી દઈશું નહીં આવે તો અમે અહીં આવીને બેસી જઈશું એમ કહો ઉપવાસ આંદોલન તારો ઉપવાસ આંદોલન કરશું નહીં આવતો હો ઘરવારો બધાને લઈ આજે મેં પહેલાં પણ એક વખત મીડિયામાં આપેલું છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। અમે પ્રાંત ઓફિસમાં પણ આપ્યું છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તો અમને પાણી ના આપવું હોય તો સ્વૈચ્છિક તમે કહી દો પાણી નથી આપવું નગરપાલિકાનો તમે વેરો લોશો પછી સફાઈ વેરો લોશો બધા વેરા લોશો અમારા ઘેર કોઈ દિવસ સફાઈ વેરો એ નથી આવ્યો કે કોઈ દિવસ પાણી વેરો આજે 2 વર્ષથી અમે કગરી હશે એટલે અમારે કગરી કગરીને પાણી લેવાનું આ બધો અમારો ધંધો છે તો તમારે જો પાણી ના આપવું હોય તો સ્વૈચ્છિક તમે છૂટી પડો કે અમારે નથી આપવું રોડવાળા કે નગરપાલિકાવાળા નગરપાલિકાવાળા કે રોડવાળા તો અમારે કરવાનું શું બે બાજુ ભારત પાકિસ્તાન વચમાં રોડ છે બે બાજુ પાણી બંધ થઈ ગયું છે આ બેનો બધી આવીશ એ નગરપાલિકા અમે જોઈ નથી એટલે આ જોવા માટે આવ્યા છીએ એવું એ માનીશું પણ અમે નગરપાલિકા જોઈશ ખાલી એને અમારું ઘર કે અમારી જગ્યા પ્રમુખ લોકોએ જોઈ નથી મને એવું લાગે છે એટલે એમને જડતું ના હોય તો હું કાલે આવું અને મારી ગાડીમાં બેસાડીને એમને લઈ જાઉં મારી જગ્યાએ કહેતા હોય તો જો મારી જગ્યા એમને ના જડતી હોય તો તાત્કાલિક હું લેવા કાલે આવું એટલે મહેરબાની કરીને તમે અમને પાણી આપો બસ બીજું કંઈ કહેવું નથી। ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી પ્રસૂતિ ગૃહ લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર 3D 4D સોનોગ્રાફી દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન વંધ્યત્વ નિવારણ કેન્દ્ર ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન કેન્સર નિદાન કેન્દ્ર કુટુંબ નિયોજન કેન્દ્ર ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર IUIની સુવિધા મેનોપોઝ ક્લિનિક એસી રૂમની સગવડ ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ MD DGO લેપોસ્કોપિક સર્જન ડોક્ટર દિવ્યા ડી પટેલ MB DGO સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1 સહકારી જીન રોડ હિંમતનગર સમય સવારે 10 થી 1
સાંજે 4 થી 6 રવિવારે ફક્ત ઇમરજન્સી પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC ની સામે એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અધ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમત ના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એ નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને
એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો. You're trying to stay strong and fake a smile until I look away.